हेलो एवरीवन, दृष्टिस कुकिंग टूर में आप सबनों स्वागत है। आज आप लीला चना शाक बनावीशू, तो चलो बनावा शुरू करिए। तो तेना माटे आपड़े एक कढ़ाई ने गैस पर गरम मूकीशू। कढ़ाई गरम थाय एटले आपड़े तेमा त्रण मोटी चमची जेटलू तेल उमेरीशू। तेल गरम थई जाए एटले आपड़े तेमा एक चमची सफेद तल उमेरी देशू। तल आपड़ा फूटवा लगे एटले आपणे तेमां नानी अर्धी चमची हींग उमेरीशू। हींग उमेर्या बाद आपणे एक मीडियम साइजनी डुंगळीनी पेस्ट उमेरीशू। डुंगळीने आपणे थोड़ी वार गोल्डन ब्राउन थाय त्यां सुधी सीजवा देशू। हवे तेमां एक नंग काचा टमेटानी पेस्ट उमेरीशू। जो काचा टमेटा ना मळे तो तेनी जग्याए तमे लाल टमेटानो उपयोग पण करी शको छो। हवे बे चमची मोटी आदु मरचा अने लसणनी पेस्ट उमेरीशू। तमे वधारे तीखू खाता होय तो एकाद चमची जेटली मरचीनी पेस्ट वधारे उमेरी शको छो। हवे बधुं बराबर मिक्स करी દઈશું। 2-3 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું જેથી કરીને ટમેટા અને ડુંગળીનું પાણી બળી જાય। હવે આપણે તેમાં મસાલો કરીશું, તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર અને 1 ચમચી ખાંડ લઈ લઈશું। ખાંડ નાખવી અહીંયા ઓપ્શનલ છે, જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। હવે મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં પાલકની પેસ્ટ ઉમેરીશું। મેં અહીંયા 50 ગ્રામ પાલકને ધોઈને તેને એક મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ બનાવી લીધી છે। પાલકની પેસ્ટ ઉમેરવાથી આપણા શાકનો કલર ગ્રીન આવશે। પાલક નાખવી એકદમ ઓપ્શનલ છે, તેની જગ્યાએ તમે ગ્રીન ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે પાલકને બરાબર મિક્સ કર્યા બાદ આપણે તેમાં 250 ગ્રામ ચણાને ફોલીને લઈ લીધા છે તે ઉમેરીશું। તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો જેથી કરીને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે ચણાને અને ગ્રેવીને બરાબર મિક્સ કરીને આપણે તેમાં 4-5 ચમચી જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા બાદ ઢાંકણ ઢાંકીને આ શાકને આપણે 4-5 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે આપણે 1-2 વાર શાકને જોઈ લઈશું। 5 મિનિટ રહીને તમે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ ચડી ગયા છે। તો આ સમયે આપણે તેમાં ઝીણું સમારેલું પનીર ઉમેરીશું 2 ચમચી જેટલું। ત્યારબાદ આપણે તેમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને 1-2 મિનિટ માટે ચડવા દઈશું। શાકમાંથી તેલ છૂટું પડી જાય અને પાણી બળી જાય એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું શાક ચડી ગયું છે, તો ગેસ ઓફ કરીને તેની ઉપર આપણે 1 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક। શાકને આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। મેં અહીંયા તેને રોટલી અને સલાડ સાથે સર્વ કર્યું છે। તમે આ શાકને નાન સાથે, પરોઠા સાથે ખાઈ શકો છો। તમે
તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।